स्वागत छे। नजर करिए एक મહત્વના સમાચાર પર। ધંધુકા મર્ડરની તપાસ એટીએસ કરશે, ત્યારે એટીએસ દ્વારા મીડિયાને આપવામાં આવશે માહિતી। આજે સાંજે ઓફિશિયલ રીતે માહિતી આપવામાં આવશે, ત્યારે ધંધુકા મર્ડરની એટીએસ તપાસ કરશે। એટીએસ દ્વારા મીડિયાને આપવામાં આવશે માહિતી। આજે સાંજે ઓફિશિયલ રીતે માહિતી આપવામાં આવશે, ત્યારે ધંધુકા મર્ડરની તપાસ એટીએસ કરશે। ધંધુકા મર્ડર પર એટીએસ તપાસ કરશે, ત્યારે મીડિયાને માહિતી આપવામાં આવશે। આજે સાંજે ઓફિશિયલ રીતે માહિતી આપવામાં આવશે। ધંધુકા કેસ મામલે એટીએસ દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવશે। આજે સાંજે ઓફિશિયલ રીતે માહિતી આપવામાં આવશે। વધુ વિગત માટે અમારા સંવાદદાતા ભાવેશ જોડાઈ ગયા છે। જી ભાવેશ, શું છે વધુ વિગત? ખાસ કરીને જે પ્રકારની ઘટના સામે આવી હતી, ખાસ ધંધુકામાં જે કિશન નામના યુવકની ગોળી મારીને હત્યા નિપજાવવામાં આવી, આ સમગ્ર મામલે જે પ્રકારે ગઈકાલે એસપીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસાઓ કર્યા હતા, જેમાં અમદાવાદના જમાલપુર વિસ્તારના એક મૌલવીનો પણ સંડોવણી હોવાનું ખુલ્યું હતું। મહત્વનું છે કે આ સમગ્ર મામલે હવે તપાસ ગુજરાત એટીએસ ને સોંપવામાં આવી છે, કારણ કે હજુ પણ આ ગુનામાં મહારાષ્ટ્રના એક મૌલવીની ધરપકડ બાકી છે। ત્યારે આ સમગ્ર જે લાઇન કઈ રીતે ચાલતી હતી અને ક્યાંથી કોને કઈ રીતે સંપર્ક કરવામાં આવ્યો અને હથિયાર કઈ રીતે સપ્લાય કરાય, આ સમગ્ર મામલે હવે તપાસ કરવામાં આવશે। અને જે મુખ્ય વ્યક્તિ છે કે જે મહારાષ્ટ્રમાં બેસેલ વ્યક્તિ છે કે જે મૌલવી છે, તેનો આ ગુનામાં શું રોલ છે અને તેણે આ અમદાવાદથી કઈ રીતે હથિયાર ધંધુકા સુધી પહોંચાડ્યું અને તેણે કઈ રીતે આ સમગ્ર કૌભાંડ કર્યું, તે તમામ બાબતોને લઈને તપાસ કરવામાં આવશે। હાલ તો ગૃહ રાજ્યમંત્રીએ જે માહિતી આપી છે તેના મુજબ એટીએસ હવે આ કેસને સંભાળીને આરોપીઓને ઝડપીને આ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલશે અને આમાં કોઈ આતંકી પ્રવૃત્તિ સામેલ છે કે કેમ તે દિશામાં પણ એટીએસ તપાસ કરશે। જી જી, માહિતી આપવા બદલ, જોડાવા બદલ આભાર ભાવેશ। ત્યારે આજે સાંજે ઓફિશિયલ રીતે એટીએસ આ મામલે તપાસ કરશે। ધંધુકા મર્ડરની તપાસ એટીએસ કરશે। એટીએસ દ્વારા મીડિયાને આપવામાં આવશે માહિતી।